नियमसार भगवान कुमकुंडाचार्य रचित नियमसार तथा मुनिवर पद्म प्रमोदारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। એમાં 11મો અધિકાર પરમ આવશ્યક અધિકાર એની ગાથા 252નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। આ ગાથા ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ કરેલ વિસ્તાર આપણે મહોદંશે પૂરો કર્યો છે। આજે જે છેલ્લી વાત બાકી છે તે લઈએ છીએ। मूल गाथा 152 में एम कहू कि प्रतिक्रमण आदि क्रिया ने एटले कि निश्चय ना चारित्र ने निरंतर करतो रहे छे, तेथी ते श्रमण वितराग चारित्र ना आरूढ छे। अने एनो विस्तार करता चारित्र ने विषय मुनिराज पद्म प्रमोदारी देवे टीका में ए बात लीधी कि ते परम तपोधन તે કારણે એટલે કે આ પ્રતિક્રમણ આદિ ક્રિયા કરે છે માટે નિશ્ચય પ્રતિક્રમણ આદિ સત્ક્રિયામાં સ્થિત છે માટે એ પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત છે। અને એ પરમ વિતરાગ ચારિત્ર કેવું છે તો કે નિજ સ્વરૂપ વિશ્રાંતિ લક્ષણ, નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ છે જેનું લક્ષણ એવું પરમ વિતરાગ ચારિત્ર, એની અંદર આ પ્રમાણ સ્થિત છે। અને એ છેલ્લી વાત છે એનો વિસ્તાર આજે આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજવાનો છે। નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ ત્રીજો પાના નંબર 858 અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે તે પરમ તપોધન તે કારણે નિજ સ્વરૂપ વિશ્રાંતિ લક્ષણ પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત છે। અર્થાત તે પરમ પ્રમાણ નિશ્ચય પ્રતિક્રમણ આદિ રૂપ નિશ્ચય ચારિત્રમાં સ્થિત હોવાને લીધે જેનું લક્ષણ નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ છે એવા પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત છે। તો એનો વિસ્તાર ગુરુદેવે જે કર્યો છે તે આપણે લઈએ છીએ। ગુરુદેવ અહીંયા કહે છે કે આ પરમ આવશ્યક અધિકાર છે। મુક્ત સ્વરૂપ આનંદ સ્વરૂપ થવું હોય તેને તેના કારણરૂપ આવશ્યક સત્ક્રિયા બતાવે છે। મુક્ત સ્વરૂપ તો પોતાનું છે, એ તો શક્તિ અપેક્ષાએ એવું સ્વરૂપ છે। પોતાનું મુક્ત સ્વરૂપ આનંદ સ્વરૂપ સુખ સ્વરૂપ તો છે, પણ એને પ્રગટ કરવું, એની વ્યક્તતા થવી, એ ભાવે પોતે વર્તમાન પર્યાયમાં પરિણમી જવું, એમ એ મુક્ત સ્વરૂપ આનંદ સ્વરૂપ થવું હોય તો તેને એ કઈ રીતે થવાય, એનું કારણ શું છે, તો એના કારણરૂપ જે આવશ્યક ક્રિયા એ અહીંયા બતાવી છે। ચારિત્ર અથવા મુનિ દશા મુક્તિનું કારણ છે। ચારિત્ર મુનિ દશા કહો કે ચારિત્ર કહો, મુનિ દશા હોય અને ચારિત્ર ન હોય એમ બને જ નહીં। મુનિ દશા હોય એટલે ચારિત્ર હોય, મુનિ દશા છે તો એ નિર્ગ્રંથ મુનિ છે, એને બાહ્યમાં 28 મૂળગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ છે અને સાથે અંતરંગમાં પોતાના સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન સહિત ત્યાં એકાગ્રતા રૂપ
એવું નિશ્ચય ચારિત્ર પણ છે. એટલે તે બંને પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી ચારિત્ર જેને છે તે મુનિ છે. એટલે ગુરુદેવ કહે છે કે ચારિત્ર અથવા મુનિ દશા મુક્તિનું કારણ છે. તે મુનિનું ચારિત્ર કેવું હોય છે તેનું લક્ષણ બતાવે છે. અનાદિથી અજ્ઞાની જીવ પરમા એટલે તેના કુટુંબ પરિવારમાં સ્ત્રી પુત્ર પુત્રી વગેરે અને આ પૈસા લક્ષ્મી મકાન એમાં અને વળી ક્યારેક હિંસા જુઠ્ઠું ચોરી વગેરે અશુભ ભાવોમાં કે ક્યારેક શુભ ભાવોમાં અને તેના નિમિત્તોમાં એ વિશ્રાંતિ માને છે. આ અનાદિથી અજ્ઞાની જીવને આ કુટુંબમાં પૈસામાં મકાનમાં એટલે કે પરદ્રવ્યમાં કે પછી આ અશુભ ભાવ હિંસા જુઠ્ઠું ચોરી વગેરેનો અશુભ ભાવ એને એના નિમિત્તમાં એ વિશ્રાંતિ માને છે. અને કોઈ જીવ દેવગુરુ શાસ્ત્રમાં અને દયાદાનમાં કે સામાયિક આદિના શુભ ભાવમાં વિશ્રાંતિ માને છે. પણ તે નિમિત્તો કે શુભાશુભ ભાવોમાં આત્માની વિશ્રાંતિ નથી. એટલે આ કુટુંબ પૈસા મકાન એ બધા બાહ્ય સંયોગોને કારણે પ્રાપ્ત થયેલા બધા નિમિત્તો હોય કે પોતાના અશુભ ભાવ કે શુભ ભાવ એમાં કોઈની અંદર ખરેખર એને વિશ્રાંતિ હોતી નથી. એટલે કહે છે કે નિમિત્તો કે શુભાશુભ ભાવોમાં આત્માની વિશ્રાંતિ નથી. વિશ્રાંતિ તો તેને કહીએ કે જ્યાં જતા પોતાની સઘળી ચિંતા ટળી જાય, પોતાને શાંતિનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય, પોતાની બધા પ્રકારની આકુલતા વ્યાકુલતાનો અંત આવે તો એમ કહેવાય કે વિશ્રાંતિ મળી. અને આવું વિશ્રાંતિનું સ્થાન ક્યાં છે? પોતાનો આત્મા છે ત્યાં જ એવું વિશ્રાંતિનું સ્થાન છે. એટલે આત્મામાં જ વિશ્રાંતિ હોય, બીજે ક્યાંય વિશ્રાંતિ હોય શકતી નહીં. સમ્યક દ્રષ્ટિજી નક્કી કરે છે કે મારી વિશ્રાંતિ તે ભાવોમાં નથી. જ્ઞાનીને તો બરાબર સ્પષ્ટ ખ્યાલ છે કે આ શુભાશુભ ભાવમાં મારી વિશ્રાંતિ હોય નહીં. મારી વિશ્રાંતિ આ બાહ્ય પદાર્થોમાં હોય નહીં. સમ્યક દ્રષ્ટિ જીવને તો આ વાત સ્પષ્ટ છે. એટલે કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ નક્કી કરે છે કે મારી વિશ્રાંતિ તે ભાવોમાં નથી. પુણ્ય પાપની લાગણી દેખાય છે તે અવિશ્રામ છે, એમાં ક્યાં વિશ્રામ છે, ત્યાં શાંતિ છે. એ ભાવો જ્યારે થાય છે ત્યારે આકુલતા હોય છે, આત્મપ્રદેશોનું કંપન થાય છે અને પછી એને કારણે આશ્રવને બંધ પડે છે અને કર્મના ઉદય આવે છે. તો એવા કર્મના ઉદય સાથે જોડાતા પણ એને અશાંતિ જ અનુભવાય છે. એટલે એમાં તો કાંઈ વિશ્રામ નથી, શાંતિ નથી. ગુરુએ તો અહીંયા એટલે સુધી વાત કરે છે કે એવો શુભભાવ કે જે શુભભાવને કારણે દેવલોકની ગતિ થાય, સ્વર્ગપદ મળે, ઇન્દ્રપદ મળે, તો તે ભાવ પણ આશ્રવ છે, બંધનું કારણ છે. મુક્તિથી વિરુદ્ધ એ બંધનું કારણ છે. એટલે એ પણ અવિશ્રામ છે, એ વિશ્રામ નથી. ત્યાંથી નીકળીને મિથ્યાદ્રષ્ટિ દેવ છે એ તો મોટેભાગે તિર્યંચમાં જાય છે. એટલે સમ્યક દર્શન વિના આવું દેવલોકમાં ક્યાં સ્થાન મળ્યું હોય તો એ કાંઈ વિશ્રાંતિ નથી. જે અવિશ્રામ છે એ ગતિની અંદર શાંતિ નથી અને પછી એ ગતિમાં
જેટલો લાંબો કાળ સુધી રહે છે એ દરમિયાન પણ એ પોતે તૃષ્ણાના ભાવે, ઈચ્છા આકાંક્ષાના ભાવે થાય છે, રાગ દ્વેષના ભાવે થાય છે, અને એમ કરી અને તિરેકનું આયુષ બાંધે છે. એટલે એને ક્યાં વિશ્રામ છે? સમ્યક દ્રષ્ટિની વાત નથી, સમ્યક દ્રષ્ટિની વાત જુદી છે. સમ્યક દ્રષ્ટિ દેવને એમ હોતું નથી, એને તો પોતાના આત્માનો અનુભવ છે, પોતાનું સ્વરૂપ એને ખ્યાલમાં આવ્યું છે, સ્વાનુભૂતિપૂર્વક સ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે, એટલે એને તો પરનું કર્તાપણું નથી. એટલે એને આકાંક્ષા ઈચ્છા એ બધું કાંઈ હોતું નથી, એને કોઈ તૃષ્ણાએ હોતી નથી. એટલે એની વાત જુદી છે. સમ્યક દ્રષ્ટિ દેવ છે એ તો આયુષ પૂરું થતા નિયમથી મનુષ્ય થાય છે, ઉત્તમ મનુષ્ય થાય છે, અને એ ગુણી થાય છે, ચારિત્ર લે છે, અને ચારિત્રની દશામાં એ આગળ પોતાનો મોક્ષમાર્ગનો પુરુષાર્થ વધારે છે, મોક્ષમાર્ગનો પુરુષાર્થ આગળ વધારે છે. એટલે સમ્યક દ્રષ્ટિની વાત આખી જુદી છે. એની માન્યતામાં ફેર છે. એ તો કહે છે કે મારી શાંતિ, મારો વિષામો તો મારા ચૈત્યને સહજ સ્વભાવમાં છે. બીજે ક્યાંય મારી શાંતિ કે મારો વિશ્રામ છે જ નહીં, મારા ચૈત્યને સહજ સ્વભાવમાં જ મારી શાંતિ છે, મારો વિશ્રામ છે. પુણ્ય પાપ વિનાનો ચૈત્યનો સ્વભાવ, જેની અંદર પુણ્યને પાપ નથી, પુણ્ય પાપથી રહિત એવો આ ચૈત્યનો સ્વભાવ, એવું પોતાનું સ્વરૂપ, એવું નિજ સ્વરૂપ, એક જ વિશ્રાંતિનું સ્થાન છે. અને એમ જે નક્કી કરે છે, એમ જે નક્કી કરે છે એ જ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. એટલે જો એવું નક્કી કરીને એવો પ્રયત્ન આગળે છે તો એ નિત્યાત્વ રહિત થાય છે, સમ્યક દર્શન પ્રગટ કરે છે. અને સમ્યક દર્શન થયા પછીથી આ માન્યતા, આ શ્રદ્ધા એને સહજ છે, એટલે એને ચારિત્રનો પુરુષાર્થ થાય છે. અને એમાં ક્રમે આગળ વધતા મોક્ષ માર્ગમાં શિવતે પૂર્ણ દશાને, મુક્તિની દશાને પ્રાપ્ત કરી લે છે. પણ હજી પૂર્ણ દશા પ્રાપ્ત નથી થઈ તેને એવા સંકિતિને, સમ્યક દ્રષ્ટિને હજી અસ્મિતાના ભાવ હોય છે. ચારિત્રની પૂર્ણ દશા હજી નથી થઈ તો હજી એને અસ્થિરતાના ભાવ હોય છે. અને અસ્થિરતાના ભાવ હોય અને એના ગુણસ્થાન પ્રમાણે જો એ ચોથે ગુણસ્થાને છે તો અનંતાનંદ બંદી કસાઈની ચોકડી ગઈ છે અને બીજા ત્રણ કસાઈની ચોકડી હજી પડી છે, તો એને એવા રાગ કે દ્વેષ હોય છે, પણ એનું સ્વામી પણ નથી. પાંચમે ગુણસ્થાને છે તો એને કસાઈની બે ચોકડી ગઈ છે, તો પેલા ચોથા ગુણસ્થાન વાળા કરતા એને ઓછા રાગ અને ઓછા દ્વેષ હોય છે, વારંવાર સ્વરૂપમાં જાય છે. અને જો સાતમે છઠ્ઠે ગુણસ્થાને જીવતા મુનિરાજ છે એવી દશા છે, એટલે કે ચારિત્રનો પુરુષાર્થ હવે જોર શોરથી ઉપર્યો છે, નિર્વંત મુનિ થયા છે, અંતરંગ દશા પણ એવી અદભુત છે, કસાયની ત્રણ ચોકડીનો ભાવ થયો છે, તો એમને ઉત્કૃષ્ટ ચારિત્ર છે, એ ઉત્કૃષ્ટ અંતરાત્મા છે, અને એમને અસ્થિરતાના ભાવ અતિ અલ્પ છે. અસ્થિરતા તો એમને છે, છઠ્ઠે ગુણસ્થાને છે ત્યારે કેટલી અસ્થિરતા છે, પોતાના સ્વરૂપમાં સ્થિર ન રહ્યા અને બહાર આવ્યા એટલે છઠ્ઠા ગુણસ્થાને છે, એટલી અસ્થિરતાના ભાવ છે, પણ એ બધું અતિ અલ્પ છે, એટલે અહીંયા તો એવા મુનિની વાત લીધી છે જે સાપને છઠ્ઠે ગુણસ્થાને છે અને હજી પૂર્ણ દશા નથી થઈ, એટલે હજી અસ્થિરતાના ભાવ હોય છે ખરા, પણ અહીં તો મુનિપણાની વાત છે. અહીંયા તો મુનિપણાની વાત છે. મુનિ કોને કહીએ? ગુરુદેવે મુનિ માટે થઈ અને બહુ વાત કરી છે. જયારે જયારે સ્વાધ્યાય કરાયા છે ત્યારે એમને મુનિ વિશેનો ખૂબ અહોભાવ વર્તતો. મુનિની વાત આવે એટલે
ગુરુદેવ એનો ખૂબ વિસ્તાર કરે કે મુનિ કોને કહીએ. મગ્ન દિગંબર 28 મૂળ ગુણ સહિત લિંગલિંગ છે અને સાથે આત્માના પ્રતિક સંદેશ સ્વસંવેદન સહિત એવું જ ભાવલિંગ હોય છે અને એવી દશા જેની થઈ છે એ મુનિ છે. ભાવલિંગ એના વિશે ગુરુદેવ ઘણી વાત કરે છે કે એ તો ભાવલિંગી મુનિ તો દિવસમાં હજારો વખત પોતાના સ્વરૂપને સ્પર્શે છે. થોડીક સેકન્ડો પૂરતા બહાર આવે છે ને પાછા નિર્વિકલ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. સ્વરૂપમાંથી આવતા આનંદ અને શાંતિનો અનુભવ કરે છે. એટલે એ બધી વાત ગુરુદેવ ઘણી વાર કરે છે. અહીંયા પણ કહે છે કે સમ્યક દર્શન વિના તો ચારિત્ર સંભવે જ નહીં. સમ્યક દર્શન એટલે કે શંકિત, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણેય મળી અને નિશ્ચય રત્નત્રય છે અને એવા રત્નત્રયના પરિણામ વિનાનું તો ચારિત્ર હોતું જ નથી. પણ સમ્યક દર્શનની વાત કરતા ગુરુદેવ એમ કહે છે કે સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા, એ અપેક્ષાથી વાત લીધી છે. સમ્યક સાચું શ્રદ્ધાન હોય નહીં તો સમ્યક જ્ઞાન હોય નહીં. અને સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, પોતાના આત્માના અનુભવ સહિતનું જે જ્ઞાન એને સમ્યક જ્ઞાન કહ્યું. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એના જ્ઞાનને સમ્યક જ્ઞાન કહ્યું. એટલે સાચા શ્રદ્ધાન હોય નહીં તો સાચું જ્ઞાન પણ હોય નહીં. અને સમ્યક જ્ઞાન સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા વિના હોય નહીં. જે મિથ્યાદ્રષ્ટિ છે અને જે સમ્યક દર્શન પ્રગટ કરવા માંગે છે ને એને અહીંયા ગુરુદેવે આ રીત બતાવી છે કે ભાઈ પહેલા તને દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર કોને કહેવાય એની ઊંડી સમજ હોવી જોઈએ અને પછી એની શ્રદ્ધા હોવી જોઈએ. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોવી જોઈએ. એ વિના સમ્યકનો પુરુષાર્થ શક્ય જ નથી. એટલે સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય અને સાચા દેવ, સાચા ગુરુ અને શાસ્ત્રની શ્રદ્ધા હોય એટલે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ પણ બરાબર એને જાણ્યું હોય, એ સમજો હોય અને વસ્તુ સ્વરૂપને સમજો છે તો પછી એવો પુરુષાર્થ ઉપડ્યો હોય અને સાચી દિશામાં પુરુષાર્થ કરતા એને નિર્વિકલ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ થાય, પોતાના સ્વરૂપનો એને અનુભવ થાય છે એટલે એવું દર્શન થાય છે, એવો પોતાના સ્વરૂપનો પ્રતિભાસ થાય છે જે પ્રત્યક્ષ છે. કેમ કે એમાં એવું આનંદનું વેદન હોય છે અને એની સાથે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાન થાય છે એવું સમ્યક જ્ઞાન છે. અને હવે જે શ્રદ્ધા છે તે સમ્યક શ્રદ્ધા છે, સાચી શ્રદ્ધા છે એવું સમ્યક દર્શન છે એમ સંકિત હોય છે. અને જેટલો સમય એ પોતાના સ્વરૂપમાં રહે છે એટલું એ સ્વરૂપ આચરણ ચારિત્ર પણ છે, સમ્યક આચરણ ચારિત્ર પણ છે. એટલે એ જ્યાં સુધી નથી ત્યાં સુધી નિર્ગ્રંથ મુનિપણાનું ચારિત્ર તો ક્યાંથી હોય. સમ્યક તો વિના જે મોક્ષ માર્ગમાં ચારિત્ર કહ્યું છે એવું ચારિત્ર તો હોય નહીં. એટલે અહીંયા તો મુનિની વાત કરી, મુનિ કહો કે ચારિત્ર કહો એમ કહ્યું ગુરુદેવ, તો એવું ચારિત્ર પ્રગટ કરવા માટે આવું સમ્યક્ત્વ જરૂરી છે. પહેલા સમ્યક્ત્વ હોવું જોઈએ અને એને માટે ગુરુદેવ કહે છે કે ભાઈ પહેલા સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કર, એવી શ્રદ્ધા વિના આ બધું કાંઈ હોતું નથી. માટે પરમ વિશ્રાંત સ્વરૂપ આત્માની ઓળખાણ સાચા દેવ ગુરુની શ્રદ્ધાપૂર્વક થાય છે. પ્રથમ સત સમાગમે આત્માનું સ્વરૂપ નક્કી કરવું જોઈએ. જો શાસ્ત્ર વાંચે એટલે એને આત્માનું સ્વરૂપ કેવું છે એનું ભાન તો થઈ જાય છે, ખ્યાલ તો આવી જાય છે. છતાં ગુરુદેવ કહે છે કે સત સમાગમે
એને આત્માનું સ્વરૂપ નક્કી કરવું જોઈએ. અને કૃપાળુજીએ પણ એમ જ કહ્યું છે કે સત્સંગ કરીને એને એ નક્કી કરવું જોઈએ. તેણે એમ કહ્યું છે કેમ કે અનાવિનો મિથ્યા દ્રષ્ટિ છે એટલે પોતે પોતાની મતિ કલ્પનાએ અનેક પ્રકારે એ વસ્તુ સ્વરૂપને સમજશે, એટલી એ મિથ્યા માન્યતાઓ એને રહી જશે. પણ સત્સંગે એ મિથ્યાત્વનો એટલે કે સ્વવિકલ્પ દશામાં મિથ્યાત્વનો ભ્રાંતિનો એને ખ્યાલ આવે છે કે આ ભ્રાંતિ છે, આ મિથ્યા માન્યતા છે, આ ખોટી વાત છે. એટલે તત્સમાગમે જેમને સમ્યક દર્શન છે એવાઓના સમાગમે, સત્સમાગમે જે સમ્યક દ્રષ્ટિ છે એનું સમાગમ કરીને, એવા જ્ઞાનીના સમાગમે આત્માનું સ્વરૂપ એને જાણવું જોઈએ. અને પોતાનું એવું સ્વરૂપ છે એમ એને નક્કી કરવું જોઈએ. એવી પોતાના સ્વરૂપની ઓળખાણ પછીથી એ સમ્યક દર્શન પ્રગટ કરે અને એ પછીથી ચારિત્રની દશા પ્રગટ થાય છે. તો એ રીતે 152 ગાથાની ટીકા ઉપરનો વિસ્તાર પૂરો થયો. એમાં ગુરુદેવે આ ટીકાનો વિસ્તાર કર્યો અને સાથે સાથે મિથ્યા દ્રષ્ટિ અનાદિનો કઈ રીતે પુરુષાર્થ કરીને સમ્યક તો પ્રગટ કરી શકે એ વાત પણ કહી દીધી. એટલે ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો. હવે આ ગાથા પછીથી મણિરાજ પદ્મધારી દેવ એક કહસ કહે છે, શ્લોક 262. આત્મા તિષ્ઠત્ય અતુલ મહિમા નષ્ટ દતશીલ મોહો યહ સંસારોક્ત ભવ સુખકરમ કર્મ મુક્ત્વા વિમુક્તે મૂલે શીલે મન વિરહિતે સ્વયં આચાર રાશિ તમ વંદે અહમ સમરસ સુધા સિંધુરાહા શશાંક. મુનિરાજને પણ આ 252 ગાથા પછી એવો ભાવ આવી ગયો. એટલે અહીંયા એવા ચારિત્ર જેમણે પ્રગટ કર્યા છે એને વંદન કરે છે. એ છે શ્લોકના અર્થમાં કહે છે કે દર્શનમો અને ચારિત્રમો જેના નષ્ટ છે એવો જે અતુલ મહિમાવાળો આત્મા સંસાર જનિત સુખના કારણભૂત કર્મને છોડીને મુક્તિનું મૂળ એવા મળરહિત ચારિત્રમાં સ્થિત છે તે આત્મા ચારિત્રનો કુંભ છે. શું કહ્યું? દર્શનમોહ અને ચારિત્રમોહ જેના નષ્ટ છે, દર્શનમોહની અને ચારિત્રમોહનીયનો નાશ થાય, ક્ષય થાય તો 12મા ગુણસ્થાને થાય. અને એ 12મા ગુણસ્થાનની ભૂમિકા વાળો તો હવે અરિયંત પરમેશ્વર થાય છે. ત્યાં તો 12મા ગુણસ્થાને તો બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. જ્યારે ઘાતી કર્મનો ક્ષય થાય છે અને એ તો સંયોગી કેવળી 13મા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે. એટલે અહીંયા કહે છે કે જે આવી દશા માટે 12મા ગુણસ્થાનની દશા જેને ઉત્કૃષ્ટ અંતરાત્મા કહ્યો તે એ તો હવે કેવળ જ્ઞાન લેવાના જ છે. કેવળ જ્ઞાન તો એમને થવાનું જ છે. અંતર મુહૂર્તની અંદર 12મા ગુણસ્થાનથી એ 13મા ગુણસ્થાને જાહેર છે. એને પાછા પડવાનું હવે છે જ નહીં. 12મા ગુણસ્થાને આવેલો જીવ હવે કઈ પાછો પડતો જ નથી. એને દર્શન મોહ અને ચારિત્ર મોહનો ક્ષય હોય છે. દર્શનમોહ અને ચારિત્રમોહનો ક્ષય થયો છે એમ કહીએ એટલે એનો અર્થ શું થયો? એ 12મા ગુણસ્થાનની દશા થઈ. અને દર્શનમોહની અને ચારિત્રમોહની એટલે મોહની કર્મની બધી પ્રકૃતિનો ક્ષય થયો. એટલે કે મોહનીય કર્મ જે ઘાતી કર્મ જે સંસારના ભ્રમણનું મોટું નિમિત્ત કારણ છે એ જ ગયું. હવે એને સંસાર ક્યાંથી હોય? અને સંસાર ના હોય એટલું જ નહીં પણ એ ગયું એટલે હવે બાકી બીજા બધા કર્મોનું જોડે રહેતું નથી.
દર્શન મોહનીયનો ક્ષય ન થયો હોય અને સમ્યક તો પ્રગટ થયું હોય તો એ બાકી બીજા બધા કર્મોનો હવે કાંઈ જોગ રહેતું નથી એ વાત પણ આપણે સમજીએ છીએ. અહીંયા તો ક્ષય થયો છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ જેના નષ્ટ છે એવો જે અતુલ મહિમાવાળો આત્મા સંસાર જનિત સુખના કારણભૂત કર્મને છોડીને સંસારના કારણ એવા કર્મ આ શુભાશુભ ભાવ એવા કર્મ કે જેને કારણે એને સંસાર થાય, સંસાર જનિત સુખ છે એટલે અહીંયા તો અશુભની વાત ન હોય, શુભની જ વાત હોય. સંસાર જનિત સુખના કારણ એ શું છે? એ શુભ ભાવો છે. તો એ બધા કાર્યો શુભ ભાવરૂપ ક્રિયા કર્મ એ બધાને છોડીને મુક્તિનું મૂળ એવા મળરહિત ચારિત્રમાં સ્થિત છે તે આત્મા ચારિત્રનો પુંજ છે. પછી કહે છે કે સમરસરૂપી સુધાના સાગરને ઉછાળવામાં પૂર્ણ ચંદ્ર સમાન તે આત્માને હું વંદું છું. બહુ સરસ વાત છે, એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ ત્રીજો પાના નંબર 859 ઉપર શ્લોક 262 ના શ્લોકાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે ચારિત્ર દશા કેવી હોય છે. મુનિરાજે આ જેને વંદન કર્યા છે તેની એ દશા કેવી છે કે ચારિત્ર દશા કેવી હોય છે? આત્મા શુદ્ધ સ્વભાવી છે તેના અવલંબને મુનિએ ભ્રાંતિ અને અસ્થિરતાનો નાશ કર્યો છે. આવા શ્રમણની વાત લીધી છે, આવા મુનિની વાત લીધી છે. આત્મા શક્તિએ તો શુદ્ધ સ્વભાવી છે, પોતાનો સ્વભાવ જ શુદ્ધ છે, નિર્મળ છે, પવિત્ર છે, એમાં તો કોઈ નલિનતા છે જ નહીં. તો એવા પોતાના શુદ્ધ સ્વભાવનું અવલંબન લેતા જે પરિણામ થાય એ શુદ્ધ પરિણામ જ થાય, નિર્મળ પરિણામ જ થાય. અને એવું અવલંબન લે છે તો જે ઉપયોગ છે એ પણ શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગ કેમ છે? શુદ્ધ પરિણામ નિર્મળ પરિણામ કેમ થાય છે? પ્રભુ તારું સ્વરૂપ જ શુદ્ધ છે, તું શુદ્ધ સ્વભાવી ભગવાન આત્મા છો, એમાં કોઈ મલિનતા છે જ નહીં. એટલે એનું અવલંબન લેતા જે પરિણામ થાય છે એ શુદ્ધ પરિણામ જ છે, નિર્મળ પરિણામ જ છે. અને એનું અવલંબન લે છે ત્યારે તારો ઉપયોગ છે તે પણ શુદ્ધ ઉપયોગ છે. એક એક વાતને બરાબર સમજવાની જરૂર છે. પ્રભુ આ મોક્ષનો માર્ગ અને એનું નિરૂપણ જે રીતે કરવામાં આવ્યું છે તે અદ્ભુત છે. આટલી બધી સ્પષ્ટતા બીજે ક્યાંય જોવા મળતી નથી. અહીંયા કહે છે કે આત્મા શુદ્ધ સ્વભાવી છે તેના અવલંબને મુનિએ ભ્રાંતિ અને અસ્થિરતાનો નાશ કર્યો છે. પોતાને હવે કોઈ ભ્રાંતિ રહી નથી, હવે અસ્થિરતાએ નથી. અવલંબન શુદ્ધ સ્વભાવનું લીધું છે અને ત્યાં જ એકાગ્રતા કરી છે, ત્યાં જ રમણતા કરે છે, આનંદ શાંતિનો અનુભવ કરી રહ્યા છે. હવે કેવી અસ્થિરતા, હવે કેવી ભ્રાંતિ? હવે કોઈ ભ્રાંતિ નથી, કોઈ અસ્થિરતા નથી, કોઈ વિકલ્પ નથી. એવા તે મુનિ અતુલ મહિમાવંત છે, એમનો શું મહિમા કરવો? એવા મુનિરાજનો તો મહિમા કરવા માટે શબ્દો ઓછા પડે. પ્રભુ એમની કોઈ સાથે તુલના થઈ શકે તેમ નથી. પ્રભુ એટલે કહે છે કે અતુલ મહિમાવંત છે, એમની કોઈની સાથે તુલના ન થઈ શકે. એમનો આ ચારિત્રનો વૈભવ એવો છે કે પોતે પોતાના સ્વરૂપમાં ઠરી ગયા છે, શાંતિ શાંતિ શાંતિનો અનુભવ કરે છે, બધી ઉપાધિથી રહિત થયા છે. એવો એમનો એ ચારિત્રનો વૈભવ અને એની તુલના કોઈની સાથે થાય નહીં. કેમ કે એ સુખ અલૌકિક છે, લોકમાં એવું ક્યાંય સુખ નથી, કોઈ પદાર્થમાં એવા સુખની પ્રાપ્તિ થતી નથી, કોઈ નિમિત્તે એવા
સુખની કે શાંતિની પ્રાપ્તિ લોકમાં થઈ શકતી નથી, એવું છે જ નહીં. એટલે શેની સાથે એની તુલના કરવી? એ અતુલ છે, એનો મહિમા અતુલ મહિમા. જે પ્રાપ્ત કર્યું છે એનો મહિમા ગાવો છે તો એને માટે શબ્દો નથી. એની એને કોની સાથે સરખાવવું? જગતમાં કોઈ એવું નથી, લોકમાં એવું કાંઈ નથી કે જેની સાથે એને સરખાવી શકાય. જ્ઞાન આનંદ સુખ શાંતિની જે દશા નિરાગને પ્રગટ થઈ છે એની અહીંયા તો વાત ચાલે છે. એ તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે, એવી જે દશામાં છે, એવી જે ભૂમિકામાં છે, નિર્વિકલ્પ ધ્યાનમાં, એમનો શું મહિમા કરો? અજ્ઞાનીને એ વાત ખ્યાલમાં ના આવે, એને તો એ વાત ખ્યાલમાં આવવી એ મુશ્કેલ છે. પણ જેને દ્રવ્યરૂપનો અભ્યાસ થયો છે, જેને સમ્યક તો પ્રગટ કરવું છે અથવા તો જેને સમ્યક તો પ્રગટ કર્યું છે, એને આનો ખ્યાલ આવે છે અને એને એમાંથી દાખલો લઈ અને એમાંથી પ્રેરણા લઈ અને એવા પુરુષાર્થ દ્વારા એવી શાંતિ અનુભવવાનો પ્રયાસ થઈ જાય છે. એટલે આ જે નિયમસારની અંદર મુનિની બધી વાત કરવામાં આવી છે એ તો એવા જીવોને, લાયક જીવોને માટે કરવામાં આવી છે. અજ્ઞાની શું સમજે? આગળ કહે છે કે અજ્ઞાની જીવ કુટુંબ એટલે સ્ત્રી છોકરા વગેરે એનું પાલન કરવાની ફરજ સમજે છે. એ મારી જવાબદારી, એ મારી ફરજ છે, કે એનો અજ્ઞાન ભાવ છે. ભાઈ, તું ક્યાં કોઈનું કાંઈ કરી શકે જ છે? કુટુંબનું શું કરી શકે છે એ જ તારી મિથ્યા માન્યતા છે. એ બધા ભગવાન આત્મા છે એવો ભાવ રાખ. તારી આસપાસમાં રહેલા તારા સ્વજનો, કુટુંબીજનો, મિત્રો વગેરે બધા જ ભગવાન આત્મા છે, બધા જ સક્ષમ છે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે. બધા જ સક્ષમ છે, બધા ભગવાન આત્મા છે, બધા સ્થિતિ સમાન છે. એમ એમના તરફ તું દ્રષ્ટિ રાખ, એવી એમના પ્રત્યેની તારી માન્યતાને બદલીને તું પોતે શાંતિનો અનુભવ કરી શકે. તારી જે માન્યતા છે કે આ મારો પુત્ર છે અને મારી પત્ની છે અને એ આમ આ મારો અનુજ છે, એવી જે માન્યતા છે તે ઊંધી માન્યતા છે. અથવા તો આ મારો મિત્ર છે અને આ મારો શત્રુ છે, એ માન્યતા ઊંધી માન્યતા છે, તે એને તું બદલી નાખ અને એ બધામાં તું ભગવાન આત્મા જો. એ બધા ભગવાન આત્મા છે એમ જયારે તું તારી માન્યતાને ફેરવી નાખે છે તો તને પોતાને શાંતિનો અનુભવ. બાકી તો તારો રાગ છે અને દ્વેષ છે, બીજું કાંઈ નથી. બુદ્ધે કહે છે કે એ બધો તારો અજ્ઞાન ભાવ છે, કોઈ કોઈનું કામ કરી શકતું જ નથી. રાગ અને સ્નેહમાં ઘણો ફેર છે. પોતાના સમકક્ષ જાણી અને એમના પ્રત્યે વાત્સલ્યનો ભાવ છે એ જુદી વસ્તુ છે. અને આ મારો છોકરો, આ મારી છોકરી, મારી પત્નીને એમ એના પ્રત્યેનો રાગ, એ વસ્તુ જુદી છે. એ વસ્તુમાં ઘણો ફેર છે. જે સમ્યક દર્શન પ્રગટ કરવાની સન્મુખ થયો છે એને આ ભાવને સમજવાની જરૂર છે. એને આ ભાવ કેળવવા જેવો છે. મારી પત્ની, મારો પુત્ર, મારી પુત્રી, મારા જમાઈ, આ મારું, આ મારું, આ મારું એમ કરીને રાગ કરવાના સ્થાને આ બધા મારી આસપાસમાં રહેલા જીવો છે, એ બધા ભગવાન આત્મા છે. કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, બધા ભગવાન આત્મા છે. અહીંયા વર્તમાન પર્યાયને વિશે કોઈ આગળ પાછળ આવ્યા એથી શું થઈ ગયું? બધા ભગવાન આત્મા છે, બધા સક્ષમ છે. એટલે કોઈના પ્રત્યે મને શુક્ર રાગ કે દ્વેષ થાય, બધા પ્રત્યે એક સરખો વાત્સલ્યનો ભાવ જ મને તો હોવો જોઈએ. આવી દ્રષ્ટિ કેળવવી જરૂરી છે. એમ એવી દ્રષ્ટિ કેળવાતા નાના પ્રકારના રાગ દ્વેષ આપોઆપ મટી જાય છે. ઘણી શાંતિ લાગે છે અને આપણે આપણું કાર્ય, આપણા સ્વરૂપમાં જવાનું કાર્ય બહુ સહેલાઈથી કરી શકીએ છીએ. એટલે સૌથી પહેલા આ જે અજ્ઞાન ભાવ છે એને દૂર કરવાનો છે કે આ મારી ફરજ છે, મારા છોકરાનું આમ હું નહીં કરું તો કોણ કરશે? અરે ભલા ભગવાન, તું શું લઈને બેઠો છે? પરમું કરતા પણ તું લઈને બેઠો છે? હું છોકરાને મોટા કરું? અરે છોકરા એના કારણે મોટા થાય કે એમનું પુણ્ય લઈને આવ્યા છે?
આ કુટુંબમાં એ કેમ આવ્યા, કેમ કે એમનું પણ એટલું જ પુણ્ય હતું જેટલું તારું હતું. એટલે એનો તું શું કરે છે, કોઈ કોઈનું કાંઈ કરતું નથી. આટલી વાતને સમજ ને, બધું જે છે તે બરાબર જ થઈ રહ્યું છે. બધા પ્રત્યે એક સરખો વાત્સલ્યનો ભાવ કેળો, બધામાં ભગવાન જોવાની દ્રષ્ટિ કર, બધા ભગવાન આત્મા છે. આ કરવા જેવું છે. અને એમ કરતા પોતાને ઘણી શાંતિ અને અનુકૂળતા પ્રાપ્ત થાય છે બાહ્યમાં. જે બાહ્ય અનુકૂળતા અને બાહ્ય શાંતિ છે તે પોતાને અંતરમાં જવા માટે, સમ્યક દર્શન પ્રગટ કરવા માટે ઘણી ઉપયોગી થાય છે. આ તો બધી પ્રેક્ટિકલ વાત છે પ્રભુ, આ કર્યા વિના ચાલે એમ નથી. આટલા બધા સ્વાધ્યાય કરીએ અને જો આ દ્રષ્ટિ ન કેળવીએ તો ઘણો અજ્ઞાન ભાવ પડ્યો છે. અજ્ઞાનીજી એમ માને છે કે આ વૈરા છોકરાનું પાલન કરવાની મારી ફરજ છે, હું એમને મોટા કરું છું ને, મેં એમનું આમ કરીને મેં એમને ભણાવ્યા ને મેં એમને ભણાવ્યા ને વગેરે વગેરે વગેરે. અરે ભાઈ, આ મોટો અજ્ઞાન ભાવ. ગુરુદેવ કહે છે કે એ તો અજ્ઞાન ભાવ છે. પોતાના સ્વભાવમાં ઠરવું, પોતાના સ્વભાવમાં ઠરવું એ જ એકમાત્ર જીવનું કર્તવ્ય છે. અને તેને મુનિ પોતાની ફરજ માને છે. જીવની આ ફરજ છે, બીજી કોઈ ફરજ નથી. એ જ એકમાત્ર એનું કર્તવ્ય છે. પોતાના સ્વભાવમાં ઠરવું એ મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, એ મારું કાર્ય છે. એ જ મને હોય અને એમ કરતા જ મને જ્ઞાન આનંદ સુખ શાંતિ નિર્મળતા સ્વચ્છતાના પરિણામ થાય છે. આનંદ આનંદ છે. પોતાના સ્વભાવમાં ઠરવું તેને મુનિ પોતાની ફરજ માને છે. પેલો અજ્ઞાની તો બહારમાં ક્યાંક પોતાની ફરજ માની રહ્યો છે. મુનિ કહે છે કે હું આનંદ કંદ સ્વભાવી છું. એની વાતને તો એમ કરતા છે અને હું મારા આનંદ કંદ સ્વભાવમાં ઠરું એ જ એકમાત્ર મારું કર્તવ્ય છે, કાર્ય છે, ને એ જ હું કરી શકું છું. એ સિવાય હું બીજું કરી શકતો નથી. એ જ મારી ફરજ કહો, કાર્ય કહો, કર્તવ્ય કહો, એ જ આવશ્યક છે અને એ જ હું કરી શકું છું. એ આવશ્યક છે. હું આનંદ કંદ સ્વભાવી છું એમ પોતાના આત્માનો મહિમા આવ્યો છે અને તેમાં જ આનંદથી રમી રહ્યા છે, એમાં જ રમણતા કરી રહ્યા છે એવા મુનિરાજની અહીંયા તો વાત આવે છે. કે છે કે વળી એ મુનિરાજ કેવા છે, તો કે છે કે સંસાર જનિત સુખના કારણભૂત કર્મને છોડ્યા છે. છે ને શ્લોકમાં, યહ સંસારો ભવ સુખ કર્મ કર્મ મુક્ત્વા વિમુક્તે. સંસાર જનિત સુખ, સંસાર જનિત સુખના કારણભૂત કર્મને છોડ્યા છે. સંસાર જનિત સુખ, સંસારમાં તો ક્યાં સુખ છે, કેવા માત્ર સુખ છે, સુખનો આભાસ. એટલે કે એવા શુભ ભાવ જેને કારણે પુણ્યનો બંધ પડે અને એવી કોઈ અનુકૂળતાઓ વગેરે પ્રાપ્ત થાય છે, અથવા તો આ લક્ષ્મી વગેરે જે કંઈ પ્રાપ્ત થાય છે, એવા પદ પ્રાપ્ત થાય છે, તો એ બધા સંસાર જનિત સુખના કારણ ભૂત કર્મને છોડ્યા છે. એ બધા કાર્યોને તો છોડ્યા છે. છોડ્યા છે તો શું શુદ્ધભાવ નથી કરતા, ના શુદ્ધભાવ માટે જાય છે ના, છોડ્યા છે એટલે કે એનું કરતા પણ એમને નથી. શુભભાવ આવે છે તો આવે છે, પણ એ શુભભાવ એ ઉત્કૃષ્ટ પ્રકારના છે, સ્વરૂપમાં જવાના શુભભાવ છે. પોતાના સ્વરૂપમાં જવાના શુભભાવ છે. તીર્થંકર પરમેશ્વર જીનેશ્વર ભગવાનની સ્તુતિના શુભભાવ છે. ગુરુની આજ્ઞામાં રહેવાના એવા શુભભાવ છે. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેનો અહોભાવ એવા શુભભાવ વર્તે છે. પણ એનું કરતા પણ નથી કે એ મારા સ્વરૂપને અનુસરીને હું કરી રહ્યો છું. એવું કરતા પણ જેમણે છોડ્યું છે એમ સંસાર જનિત સુખના કારણભૂત કર્મને છોડ્યા છે. ગુરુદેવ કહે છે કે જે ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય, જો નામ કર્મ બંધાય, તીર્થંકર નામ કર્મ છે. નામ કર્મની પ્રકૃતિ છે. કેટલી પ્રકૃતિ છે નામ કર્મની? પ્રાણ પ્રકૃતિ નામ કર્મની છે. પ્રાણ પ્રકૃતિ નામ કર્મની છે. તો એ પ્રાણ પ્રકૃતિ નામ કર્મની છે એટલે એ દ્વારા શરીર જુદી જુદી વસ્તુઓ એવી તમને મળે શરીરમાં એ નક્કી થાય છે.
કેવું સહનન મળે, કેવા હાડકા મળે, કેવી મજબૂતાઈ મળે, કેવું રૂપ મળે, એ બધું નાનામાં નાની સૂક્ષ્મ વાત ના એ બધી કર્મની પ્રકૃતિના બંધ એનું નિમિત્ત કારણ છે. તો એ કર્મની પ્રકૃતિ છે આ તીર્થંકર નામ કર્મ. એટલે એમને એવું પરમ અવતારિક શરીર મળે, સૌથી બળવાન શરીર મળે, જેની અંદર રોગ ન હોય એવું શરીર મળે. પરમ અવતારિક શરીર છે તો એમાં તો જન્મથી જ આહાર હોય ને નિહાર ન હોય આ બધું હોય છે. તો કે છે કે તીર્થંકર નામ કર્મ બંધાય. એ નામ કર્મ જે છે તે શુદ્ધ ભાવને કારણે બંધાય. પણ પોતે તીર્થના કરનારા એવા સર્વજ્ઞ પરમેશ્વર થાય છે એ તો પોતાના પુરુષાર્થથી થાય છે, સ્વરૂપમાં સ્થિત થાય છે તો એ પોતે સર્વજ્ઞ પરમેશ્વર થાય છે. આ નામ કર્મ જુદી વસ્તુ છે. અને જે સર્વજ્ઞતા પ્રગટ કરે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, તીર્થંકર થાય છે એ જુદી વસ્તુ છે. એ પોતાનો પુરુષાર્થ છે, એ આત્મામાં થાય છે. અને આ નામ કર્મ છે તો તે ઉત્કૃષ્ટ પ્રકારના શુદ્ધ ભાવને કારણે એવું નામ કર્મ બંધાય છે. ગુરુદેવ કહે છે કે એવા શુદ્ધ ભાવ, જે ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય. હવે કોઈ પણ શુદ્ધ ભાવ હોય કે જેનાથી એવું પુણ્યનું બંધ પડે અને આ અઘાતી કર્મની અંદર વધુ જ એવું ઉત્કૃષ્ટ પ્રાપ્ત થાય, આયુષ પણ એવું જ મળે, સાતા વેદની ઉદયો પણ એવા મળ્યા હોય, પુત્ર પણ ઊંચું મળ્યું હોય, એ બધું મળ્યું હોય, એટલે એવી કર્મની પ્રકૃતિઓ બંધાય છે. 148 પ્રકૃતિ છે, એમાં કેટલીક અશુભ અને કેટલીક શુભ, કેટલીક પુણ્યની પ્રકૃતિ છે, કેટલીક પાપ પ્રકૃતિ છે. તો એ બધો ભાવ એ સંસાર જનિત છે, એમાં સુખ અને દુઃખના કારણો હોય છે. 148 છે ને, એટલે 148 નો વિચાર કરી તો સુખ અને દુઃખ બંનેના કારણો આવી જાય છે. તો તે ભાવો મુનિએ છોડ્યા છે, એનું લક્ષ્ય છોડ્યું છે. અને મુક્તિનું કારણ એવા રાગ રહિત ચારિત્રમાં એ મુનિરાજ સ્થિત છે. તો તે મુનિ એમનો આત્મા એ ચારિત્રનો પુંજ છે. અને એ ચારિત્રના પુંજને અહીંયા પદ્મપદ્મધારી દેવ વંદન કરે છે. ચારિત્રની શાંતિનો એટલે પ્રફુલ્લિત ભાવ થઈ ગયો છે કે સ્વરૂપની બહાર આવવું ગમતું નથી. એટલો બધો પ્રફુલ્લિત ભાવ થઈ ગયો છે અંતરમાં કે અંતરમાંથી બહાર આવવું, બહાર નીકળવું ગમતું નથી એવી ચારિત્રની દશા થઈ છે. એવા છે મુનિ કે છે કે પૂર્ણિમાનો ચંદ્ર જેમ દરિયામાં ભરતી લાવે છે અને પાણીની છોડો ઉછળે છે, મોટા મોજા ઉછળે છે, પાણીને ઉછાળે છે, તેમ મુનિ પોતાનો આત્મા જે સમતા ભાવનો સમુદ્ર છે તેની પર્યાયમાં ભરતી લાવવાને માટે પૂર્ણિમાના ચંદ્ર સમાન છે. સમતા ભાવનો સમુદ્ર અંદરમાં છે, એને અંદર ભરતી લાવવા માટે, સમતાની ભરતી, ખૂબ સમતા, ખૂબ શાંતિની ભરતી લાવવા માટે આ મુનિરાજનું જે ચારિત્ર છે તે પૂર્ણિમા સમાન છે. પૂર્ણિમાનો ચંદ્ર સોળે કલાએ ખીલે છે, તેમ આત્મા જ્ઞાન કળાથી ખીલી નીકળેલ છે, આવું ચારિત્ર છે. અને એમને હું વંદન કરું છું એમ મુનિરાજ પદ્મપ્રભુધારી દેવ કહે છે. તો આ કળશ 262 અહીંયા પૂરો થાય છે. તે પછીથી મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 153. વયણમયમ પરિકમણમ વયણમયમ કચ્છખાણ નિયમમ ચ આલોયણ વયણમયમ તમ સર્વમ જાણ સચ્ચાય. સંસ્કૃતમાં ગાથા છે. વચનમયમ પ્રતિક્રમણમ વચનમયમ પ્રત્યાખ્યાનમ નિશ્ચયમ નિયમસ્ય આલોચનમ વચનમયમ તત્સર્વમ જાણી હિ સ્વાધ્યાય. ગુજરાતીમાં ગાથા છે. રે વચનમય પ્રતિક્રમણ નિયમો વચનમય પછાણ જે વચનમય આલોચના સઘળુંય તે સ્વાધ્યાય છે. એના
અને આત્મા કહે છે કે વચનમય પ્રતિક્રમણ એટલે વચનમય પ્રતિક્રમણ વચનમય પ્રત્યાખ્યાનમ એટલે વચનમય પ્રત્યાખ્યાન નિયમ વચનમય નિયમ જો વચનમય આલોચન અને વચનમય આલોચના એ બધું તત્સર્વ સ્વાધ્યાય જાણી તે બધું સ્વાધ્યાય જાણ અહીંયા સ્વાધ્યાયનો અર્થ શું કર્યો છે પ્રશસ્ત અધ્યવસાય રૂપ છે એમ જાણ સ્વાધ્યાય જાણ એટલે પ્રશસ્ત અધ્યવસાય રૂપ જાણ વચનમય છે ને બધું શું કે છે જે વચનમય છે એ બધું પ્રશસ્ત અધ્યવસાય રૂપ સ્વાધ્યાય જાણ એ શુદ્ધ ભાવ નથી એ શુદ્ધ ભાવરૂપ નથી એ શુભ ભાવરૂપ છે વચનમય પ્રતિક્રમણ વચનમય પ્રત્યાખ્યાન વચનમય નિયમ અને વચનમય આલોચના એ બધું પ્રશસ્ત અધ્યવસાન રૂપ સ્વાધ્યાય છે એને એમ સ્વાધ્યાય જાણ અહીંયા સ્વાધ્યાય આ રીતે અર્થ કરે છે ટીકામાં મિરાજ પદ્મપુરનું ધારિદેશ કહે છે કે આ સમસ્ત વચન સંબંધી વ્યાપારનો નિરાશ એટલે કે નિરાકરણ ખંડન છે જો છ આવશ્યક કયા તો છ આવશ્યક એ સૂત્ર દ્વારા એ બોલી જાય છે તો એ બધું વચનમય થયું સામાયિક પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કાયોત્સવ સ્તુતિ વંદન આલોચના આ બધું એનો બધાનો વિચાર કરીએ તો એ બધું સૂત્ર દ્વારા બોલી જવું વચન દ્વારા બોલવું તો એ વખતે જે ભાવ છે એ શુદ્ધ ભાવ છે એ ભાવ છે એ શુદ્ધ ભાવ છે પણ એમાં તો વચન સંબંધીનો વ્યાપાર છે અને એ વચન સંબંધીનો વ્યાપાર છે એને પ્રશસ્ત અધ્યવસાન કહ્યું છે પ્રશસ્ત અધ્યવસાન છે એ તો જીવને પોતાના સ્વરૂપમાં જતા અટકવાનું સ્થાન છે કોઈ પણ અધ્યવસાન છે તે જીવને પોતાના સ્વરૂપમાં જતા અટકાવનારું સ્થાન છે સ્વભાવમાં તો અટકવાનું સ્થાન થાય છે ટીકામાં આ લખે છે કે પાક્ષિક આદિ પ્રતિક્રમણ ક્રિયાનું કારણ એવું જે નિર્યાપક આચાર્યના મુખથી નીકળેલું સમસ્ત પાપક્ષયના હેતુભૂત સગળું દ્રવ્યકૃત તે વચન વર્ગના યોગ્ય ઉદ્ગમ દ્રવ્યાત્મક હોવાથી ગ્રાહ્ય નથી આટલી મોટી વાત કરી દીધી શું કહે છે પહેલા તો એક લીટીમાં દાખલામાં આખો સાર આપી દીધો કે આ અહીંયા અમે વચન સંબંધીનો જે વ્યાપાર છે એનું નિરાકરણ કરીએ છીએ એનું ખંડન કરીએ છીએ એ દ્વારા આત્માનો કોઈ ભર્મ છે નહીં એ સુભાવ છે એ પ્રશસ્ત અધ્યવસાન છે એ સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય છે આપણે પણ આ સ્વાધ્યાય કરીએ છીએ એ સુભાવ છે ઉત્કૃષ્ટ પ્રકારનો સુભાવ છે પણ એ સ્વાધ્યાય પછીથી આપણે એમાં જે વાત આવી જીનેશ્વર કથિત જે કથનો સાંભળ્યા સમજ્યા અને પછી એના ઉપર ચિંતન ધ્યાન કર્યું એનો સ્વીકાર કર્યો અને હવે એવો પુરુષાર્થ ઉપાડીએ છીએ તો ધર્મ પ્રગટ થાય છે તો વિતરાગી નિર્મળ પરિણામ થાય છે એટલે એમ નહીં કે સ્વાધ્યાય ન કરવો એમ નહીં કે એવા સૂત્રો દ્વારા પ્રતિક્રમણ ન કરવું એમ નહીં કે એવા સૂત્રો દ્વારા પ્રત્યાખ્યાન કે આલોચના ન કરવા એવો કહેવાનો આશય નથી પણ ભાઈ તું ત્યાં અટકી ન જઈશ એટલા માત્ર તું ધર્મ માની જઈશ અને એમાં જ જો અટકી જઈશ તો તારા સ્વરૂપમાં ક્યારે જઈશ એટલે એ અપેક્ષાથી અહીંયા નિરાકરણ કર્યું છે ખંડન કર્યું છે ખોટું છે ખરાબ છે એમ કંઈ ખંડન નથી કર્યું કોઈ મહાપુરુષો
એવું ક્યારેય કહેતા નથી. પણ એનાથી ઉપર તારે આગળ વધવાનું છે એ દર્શાવે છે. તો કે છે કે એને છોડીને તું ઉપર જા, એને છોડીને ઉપર જા, નીચલા પગથિયાને છોડીને ઉપરના પગથિયે જવાય. પણ એ પગથિયા ઉપર આપણને ગમી ગયું ને ત્યાં ત્યાં જ ઉભા રહી જઈએ તો ઉપર પછી ચડાતું નથી. એટલે આ નિરાકરણ ખંડનનો અર્થ સમજવાનો કે કઈ અપેક્ષાથી ખંડન નિરાકરણ કર્યું છે, શું વાત છે, તમને આત્મામાં લઈ જવા છે. આચાર્ય ભગવાન તો એમ કહે છે કે ભાઈ તું આમાં પણ રોકાઈ ન રહેતો, આવા તને વ્યવહાર પ્રતિક્રમણ વગેરે બધું હોય, આલોચના પ્રત્યાખ્યાન બધું હોય, એવા સૂત્રો દ્વારા તું ભાવ સહિત બોલતો હોય તો એ બધો ભાવ શુભ ભાવ છે, એ પ્રશસ્ત અધ્યવસાન રૂપ સ્વાધ્યાય છે. એનાથી એની તારે આગળ વધવાનું છે ને સ્વરૂપમાં એકાગ્રતા લીનતા અને રમકતા કરવાની છે. એટલે એમ અહીંયા આ નિરાકરણની વાત છે. એટલે એના વિસ્તારમાં પ્રતિક્રમણ વગેરેની વાત કરી એટલે ટીકામાં નિરાજ કહે છે કે પાક્ષિક એટલે 15 દિવસે જે કરવામાં આવે છે તે પાક્ષિક આદિ એટલે પછી એ પ્રમાણે બધા સમજી લેવાના. બધા પ્રતિક્રમણ જે છે દેવસી પ્રતિક્રમણ ને દિવસ સંબંધીનું ને રાત્રિ સંબંધીનું એ બધા પ્રતિક્રમણ આપણે જે કહીએ છીએ ને પાક્ષિક, તો એ બધા પ્રતિક્રમણ સંવત્સરી પ્રતિક્રમણ તો એ બધા આદિ પ્રતિક્રમણ ક્રિયા જે છે તો એ પ્રતિક્રમણ ક્રિયાનું કારણ એવું જે નિર્યાપક આચાર્યના મુખથી નીકળેલું સમસ્ત પાપ ક્ષયના હેતુભૂત સઘળું દ્રવ્ય કૃત તે વચન વર્ગના યોગ્ય ઉદ્ગમ દ્રવ્યાત્મક હોવાથી ગ્રાહ્ય એ બધું પાપના ક્ષયના હેતુભૂત છે. અને એ આચાર્ય ભગવાને કહ્યું છે. આચાર્ય ભગવાને એવા સૂત્રોની રચના કરી છે. જીનેશ્વર ભગવાનની વાણીમાંથી ગણપત ભગવાને 12 અને 14 પૂર્વની રચના કરી અને એ પછી આચાર્યોની પરંપરા દ્વારા આપણા સુધી પહોંચી છે. તો આચાર્યોએ આપણને આવા સૂત્રો આપ્યા છે. એ ભગવાનની વાણીમાં આવેલું પરમ સત્ય છે. અને એનો આશ્રય કરતા એને પાપ ભાવ ટળે છે, અશુભ ભાવ થતો નથી. એટલે પાપના ક્ષયના હેતુભૂત છે એવું એ દ્રવ્યશ્રુત છે. તો એ બધું દ્રવ્યશ્રુત છે તે વચન વર્ગના યોગ્ય ઉજ્જવલ દ્રવ્યાત્મક હોવાથી ગ્રાહ્ય નથી. એ દ્રવ્યશ્રુત છે તે પણ એ વચન વર્ગના એટલે એવા ઉજ્જવલો એવા વાણીના એવા ઉજ્જવલો એ વર્ગના પરિણામ રૂપ છે એટલે પુત્ગલ દ્રવ્યાત્મક છે અને એમ એવા હોવાથી એ ગ્રાહ્ય નથી. ગ્રાહ્ય નથી એટલે એ આત્મા એમાં એના રૂપ થઈ શકતો નથી. એ આત્માની અંદર એ ગ્રહણ થતું નથી. વચન છે તો વચન એ દ્રવ્ય સ્વરૂપ છે તો એને સાંભળીને અંદરમાં તો એ ભાવ શ્રુત પ્રગટ કરે છે. આ વચન કઈ એના સ્વરૂપમાં ગ્રહણ થઈ જાય છે, વાણી ગ્રહણ થઈ જાય છે એમ નથી થતું. પણ એ વાણીના નિમિત્તે એ વચનના નિમિત્તે એ સૂત્રના નિમિત્તે એને ભાવશ્રુત અંદરમાંથી પ્રગટ થાય છે. અને એ ભાવશ્રુત જે છે એ ભાવશ્રુત દ્વારા પોતે પોતાના પરિણામ કરે છે. એટલે અહીંયા કહે છે કે આ તો બધું જે વચન દ્વારા જે કહેવામાં આવ્યું છે અને એની સાથે જે રહેલો ભાવ છે તે શુભ ભાવ છે. પણ હવે એને તું સમજીને આત્મસાત કરીને તું તારા સ્વરૂપમાં જા એમ કહેવું છે. એટલે એમ કહે છે એ અપેક્ષાથી કે ગ્રાહ્ય નથી. વચન વર્ગના યોગ્ય વચન વર્ગના યોગ્ય એટલે એવા પુદ્ગલો કે જે વાણી રૂપે પરિણમી જાય એનું સમૂહ એનો સ્કંદ પુદ્ગળોનો સ્કંદ એવી વર્ગણાઓ કે જે વાણી રૂપ થાય છે તો એવા પુદ્ગલ દ્રવ્ય રૂપ આ દ્રવ્યકૃત છે તેથી તે ગ્રાહ્ય નથી. એટલે કે છે કે ભલે એ પાપ ક્ષયના હેતુભૂત છે
એને કારણે એને પાપ રોકાય છે, પાપ થતું નથી, અશુભ ભાવ આવતા નથી. છતાં એ બધું દ્રવ્ય કૃત તે વચન વર્ગના યોગ્ય પુદ્ગલ દ્રવ્યાત્મક હોવાથી ગ્રાહ્ય નથી. પુદ્ગલને આમ પણ જીવ ક્યાં પકડી શકે છે, ક્યાં ગ્રહી શકે છે? એ વાણી રૂપે પુદ્ગળ હોય કે શરીર રૂપે હોય કે મન રૂપે હોય કે પરપદાર્થ રૂપે હોય, કોઈ પણ રૂપે પુદ્ગળને આ ભગવાન આત્મા ગ્રહી શકતો જ નથી. ભગવાન આત્માને બહારમાંથી કાંઈ ગ્રહવું છે જ નહીં, પોતે પરિપૂર્ણ છે, એને ક્યાં બહારથી કાંઈ પણ ગ્રહણ કરવાની જરૂર જ છે. આગળ કહે છે કે પ્રત્યાખ્યાન, નિયમ અને આલોચના પણ પુદ્ગલ દ્રવ્યાત્મક હોવાથી ગ્રહણ કરવા યોગ્ય નથી. તે બધું પૌદ્ગલિક વચનમય હોવાથી સ્વાધ્યાય છે એમ એ શિષ્ય તું જ્ઞાન. બહુ સરસ ગાથા છે અને એ દ્વારા જે અપેક્ષાથી જે રીતે જેમ વાત કરવામાં આવી છે એમ જ આપણે સમજવાની છે અને એ બધો વિસ્તાર આપણે તુજી ગુરુદેવ પાસેથી સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખદામ બોલીએ. સુખદામ અનંત.